યુનિક ક્લાસીસ તમારું હાર્દિક સ્વાગત કરે છે વિદ્યાર્થી મિત્રો હેવ અને હેઝનો ઉપયોગ કઈ રીતે કરાય તેની આજે આપણે સામાન્ય સમજ લેશું જે કરતા છે આઈ વી યુ યુ હી શી ઇટ અને ધે આ કરતાં ફિક્સ છે હવે તેમાં હેવ અને હેઝનો ઉપયોગ કઈ રીતે કરાય તેને આપણે સામાન્ય સમજ લેશું આઈ સાથે હેવનો ઉપયોગ કરવામાં આવે છે વી સાથે હેવનો ઉપયોગ કરવામાં આવે છે યુ સાથે હેવનો ઉપયોગ કરવામાં આવે છે યુ સાથે હેવનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે હી હિશી ઈટ સાથે હેઝનો ઉપયોગ કરવામાં આવે છે અને તે સાથે હેવનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે હી શી ઈટ સાથે હેઝ વપરાય છે જ્યારે આઈસ વી યુ યુ અને ધે સાથે હેવનો ઉપયોગ કરાય છે હવે આ જે આપણે હેવ અને હેઝનો પ્રેક્ટિકલ ઉપયોગ કેવી રીતે થાય તે સમજશું પહેલું સેન્ટેન્સ છે ધે બ્લેન્ક ઓ કાર તો અહીં ધ્યે આપેલું છે તો ધ્યે સાથે આપણે હેવ વપરાય છે તો આપણે ખાલી જગ્યામાં લખશું હેવ આથી સેન્ટેન્સ બને છે ધે હેવ ઓ કાર બીજું સેન્ટેન્સ છે આઈ બ્લેન્ક અ પેન તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા કે આઈ સાથે હેવનો ઉપયોગ કરાય છે તો આપણે અહીં લખશું હેવ આથી સેન્ટેન્સ બને છે આઈ હેવ અ પેન ત્રીજું સેન્ટેન્સ આ મુજબ છે વી બ્લેન્ક બેગ્સ તો વી નો ઉપયોગ વી સાથે આપણે હેવ વાપરીએ છીએ આથી સેન્ટેન્સ બને છે વી હેવ બેગ્સ चौथु सेंटेन्स आ रीते ही ब्लेंक अ होलीडे तो ही साथ शीखी गया कि हेज उपयोग थे तो अं आप लखीए छेज आपकी सेंटेन्स बने चे, ही हेज अ होलीडे पांचमो क्वेश्चन आ मुजब है सी ब्लेंक डोल्स तो सी साथय् तो अं सी में लखीए छेज आती खाली जगह बने सी हेज डोल्स છઠ્ઠું ક્વેશ્ચન આ મુજબ છે ધે બ્લેન્ક ચેર્સ તો ધે સાથે આપણે જાણીએ છીએ હેવ નો ઉપયોગ કરવામાં આવે છે તો સેન્ટેન્સ આ રીતે બને છે ધે હેવ ચેર્સ સાતમો ક્વેશ્ચન આ રીતે છે યુ બ્લેન્ક ટુ ઇરેઝર્સ તો યુ સાથે આપણે જાણીએ છીએ હેવ નો ઉપયોગ થાય છે આથી સેન્ટેન્સ બને છે યુ હેવ ટુ ઇરેઝર્સ જે વિદ્યાર્થી મિત્રો પાયેથી ઇંગ્લિશ ગ્રામર શીખવા માગતા હોય તેમજ સ્પોકન ઇંગ્લિશ શીખવા માગતા હોય તે આજે જ યુનિક ક્લાસીસનો કોન્ટેક કરે અમારા મોબાઈલ નંબર તેમજ વોટ્સઅપ નંબર છે નાઇન એટ ટુ ફાઇવ વન સેવન થ્રી નાઇન ફોર નાઇન અને વિદ્યાર્થી મિત્રો આ સાથે જ યુનિક ક્લાસીસની બેઝિક ડિટેલ્સ પણ અહીં આપેલી છે તે પણ તમે ખાસ નોંધી લેજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો નવા વિડીયો સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ધન્યવાદ